तो महाराष्ट्रनी अत्यारनी राजकीय स्थितिने समजવાનો પ્રયત્ન કરી રાજકીય વિશ્લેષક અજય બેઉબટ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે. અજયભાઈ, થોડે જ મિનિટો પહેલા સંજય રાઉત નો ટ્વીટ કે વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહ્યું છે રાજકીય સંકટ, શું એવું માની શકાય કે શિવસેનાએ હાર માની લીધી છે? હેલો વિજી, મને પીસીઆર નો બહુ ડિસ્ટર્બન્સ અવાજ આવે છે, સમજાતો નથી તમારો પ્રશ્ન. ઓકે, એ ક્લિયર કરીએ છીએ સર. અવાજ પ્રશ્ન એ છે કે અત્યારે જે થોડા જ મિનિટો પહેલા સંજય રાઉતનું જે ટ્વીટ સામે આવ્યું કે હવે અત્યારનું જે રાજકીય સંકટ છે તે વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહ્યું છે, તો શું એવું માની શકાય કે હવે શિવસેનાએ હાર માની લીધી છે? મને એવું લાગે છે વિધિ કે શિવસેનાએ માત્ર હાર નથી માની, શિવસેનાએ હવે હથિયાર હેઠા મૂકી દીધા છે. કારણ કે તમે જુઓ કે આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર પ્રોફાઇલ જે છે એમાંથી મંત્રી શબ્દ જે છે હટાવી દીધો છે. સામાન્ય રીતે શિવસેના જે છે લડાયક મિજાજની અત્યંત આક્રમક પાર્ટી મનાય છે, અને સૌને એવું લાગતું હતું કે શિવસેના જે છે એ આ ફાઇટને એકદમ લોજિકલ કન્ક્લુઝન સુધી લઈ જશે અને છેક સુધી લડાઈ આપશે. પણ એને બદલે આદિત્ય ઠાકરે જે રીતના પોતાનું નામ મંત્રી પદેથી હટાવી દીધું છે ટ્વિટરના બાયોમાંથી, એ જોતા એવું લાગે છે. અને તમે જુઓ કે હવે આજે સંજય રાઉત જે છે એના તેવર પણ બહુ ઢીલા પડી ગયા છે. એ હવે એકનાથ શિંદે સાથે વાતો કરી રહ્યા છે, મંત્રણા કરી રહ્યા છે. એકનાથ શિંદે અમારા જૂના સાથી છે, અમારા માટે વિખૂટા પડવાનું કામ અલગ બહુ જ કપરું થશે એ પ્રકારની વાતો કરી રહ્યા છે, અને વિધાનસભા વિસર્જનની વાતો કરે છે. વિધાનસભા વિસર્જનની વાતો કરવાનો અર્થ સાફ થાય છે કે એ લોકો પાસે જે જોઈતા નંબર છે એ નંબર નથી. અને એકનાથ શિંદે સતત એવો દાવો કરી રહ્યા છે કે એમની પાસે 39+7 અપક્ષ એટલે કે 46 ધારાસભ્યો છે. સૌથી મહત્વની વાત એ છે વિધિ કે એકનાથ શિંદે એવું કહે છે કે હું શિવસેનાની વિચારસરણી નથી છોડી રહ્યો, મારો વાંધો કોંગ્રેસ પાર્ટી અને એનસીપી સાથે કામ કરવા અંગેનો છે. એનો અર્થ એ કે કાં તો એ શિવસેનાને પોતે જ શિવસેનાની પાર્ટી છે અને બાકીના લોકોને વિખૂટા ગ્રુપ તરીકે જાહેર કરવાની પણ એક કોશિશ કરી શકે, અર્થાત એ કે અમે મુખ્ય શિવસેના છે અને બાકીના લોકો શિવસૈનિક નથી. કારણ કે મામલો હવે ટેકનિકલ થઈ જશે, મામલો હવે છે ને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકશે, અને સ્પ્લિટ ગ્રુપને માન્યતા કોણ આપે? તમે જુઓ કે રાજ્યપાલ કોશિયારી એકાએક જ એમને કોરોના થઈ ગયો, અલબત્ત એ બધા જ કોરોના પ્રોટોકોલનું પાલન કરતા હતા, પણ કોરોના કોઈને પણ થઈ શકે છે. અને ગોવાના રાજ્યપાલને જે રીતના ચાર્જ સોંપવામાં આવ્યો છે, મને એવું લાગે છે કે શિવસેના એનસીપી અને કોંગ્રેસ જે છે વિધાનસભાના વિસર્જનની વાત કરી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી સ્પ્લિટ ગ્રુપ દ્વારા સરકાર બનાવવાની કોશિશ કરી રહી હોય એ દિશામાં લાગી રહ્યું છે કામકાજ. એટલે અજયભાઈ, પ્રશ્ન એ છે કે જો હવે ભાજપ સરકાર બનાવશે તો કયા પક્ષને સાથે રાખીને બનાવશે? કારણ કે શિંદે તો સ્પષ્ટ કરી રહ્યા છે કે તેઓ શિવસેનામાં જ છે, અને બીજી તરફ અત્યારે વિધાનસભા વિસર્જનની વાતો પણ શિવસેના તરફથી સામે આવી રહી છે. નહીં વિધિ, મારું એવું માનવું છે કે એકનાથ શિંદે કહેશે કે અમે જ ઓરિજિનલ શિવસૈનિકો છે અને અમે જ ઓરિજિનલ શિવસેના છીએ, અને શિવસેના અને ભાજપની યુતિ એ ચૂંટણી પૂર્વેનું ગઠબંધન હતું. એટલે ચૂંટણી પૂર્વેનું જે ગઠબંધન હોય, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અને વિધાનસભાની તમે પ્રણાલી જુઓ, અને ચૂંટણી પંચ દ્વારા પણ જે નિર્દિષ્ટ પ્રણાલીઓ છે એમાં એવું છે કે ચૂંટણી પૂર્વેનું જો ગઠબંધન હોય એને સૌથી પહેલા માન્યતા આપવામાં આવે છે. એટલે ચૂંટણી પૂર્વેનું ગઠબંધન શું હતું? તો ભારતીય જનતા પાર્ટી અને શિવસેના સાથે રહીને ચૂંટણી લડ્યા હતા. જો ભાજપ અને શિવસેના સાથે રહીને ચૂંટણી લડ્યા હોય તો રાજ્યપાલની ફરજ એ જ બને છે કે ગઠબંધન જે છે એને સૌથી પહેલા સરકાર રચવા માટે માન્યતા આપવી અથવા તો આમંત્રણ આપવું. હવે આ લોકો એવો દાવો કરશે કે અસલ શિવસેના અમે જ છીએ, અમારામાંથી કેટલાક લોકો અલગ પડ્યા છે, એટલે અસલ શિવસેના કોણ? તો જેની પાસે નંબર વધારે છે તે. એટલે આ મામલે છે ને દખલ અંદાજ, એટલે આ મામલે જે છે એ હવે બંધારણીય ચર્ચા થઈ શકશે, સુપ્રીમ કોર્ટમાં મામલો જઈ શકશે. પણ જો બહુમતીની વાત આવશે તો એવું કોઈ જગ્યાએ બંધારણમાં, શિવસેનાના બંધારણમાં પણ નથી લખ્યું કે માત્ર આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એ જ સાચી શિવસેના. કારણ કે નંબર જે છે આ લોકો પાસે વધારે છે, એટલે એ લોકો કદાચ એવું પણ કે અમે સ્પ્લિટ ગ્રુપ છે જ નહીં, એ લોકો અલગ છીએ, અમે તો અમારી વિચારસરણી અનુસાર ભાજપની સાથે ચૂંટણી લડ્યા હતા અને ભાજપની સાથે જ અમે સરકાર બનાવવા માંગીએ છીએ. અત્યારે જે સમાધાનનો મુદ્દો છે, સમાધાનનો મુદ્દો એ જ છે. અજયભાઈ, તમામની વચ્ચે મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે, શિંદેનું નિવેદન સામે આવ્યું છે. એકનાથ શિંદે ટીવીનાઇન સાથે ખાસ વાતચીત કરી છે, તેમણે જે કહ્યું અમે આપને જણાવી રહ્યા છે. 46 ધારાસભ્યો મારા સમર્થનમાં છે, આવો શિંદે દાવો કર્યો છે. રાઉતના વિધાનસભા ભંગના ટ્વીટ અંગે કોઈ જાણકારી ન હોવાનું પણ શિંદે બોલ્યા છે. અજયભાઈ, પ્રશ્ન એ છે કે હવે જુઓ જે તમામ બાબતો છે તે સંખ્યાબળ પણ આવી અટકશે, અને એમાં હવે શિંદે દાવો કરી રાખે છે કે તેમની પાસે તો 46 ધારાસભ્યોનું સમર્થન છે. એક્ઝેક્ટલી બીજી, મેં તમને કહ્યું ને એને તો એક વિડીયો જારી કરી દીધો છે, અને એ વિડીયો જે છે એ આસામની
એક ફાઈવ સ્ટાર હોટલના ગાર્ડનમાંથી જારી કરેલો છે અને એ વિડીયોમાં એ પોતે બતાવે છે. એમાં 35-36 વ્યક્તિઓ જે છે એ પોઝ આપે છે, બરાબર છે કે નહીં, કે અમે શિવસેનાની સાથે છે. હવે ચહેરા પરથી આઈડેન્ટિફાઈ થઈ શકે છે કે એ લોકો વિધાયક છે કે નથી વિધાયક, બરાબર છે કે નહીં. અને બીજા 7 અપક્ષ ધારાસભ્યો છે, બીજા 7 અપક્ષ ધારાસભ્યો છે, એટલે 39-7 46 ધારાસભ્યોનું સમર્થન છે એ એને પોતે પુરવાર કર્યું છે. એટલે જો પુરવાર કરી નાખે તો પછી શિવસેનાના હાથ જે છે એ બંધાઈ જાય છે. એટલે કાં તો એમણે એકનાથ શિંદે સાથે સમાધાન કરવું પડે અને સમાધાન કરીને નાક લીટી તાણીને એવું કહેવું પડે કે અમે ભાજપ સાથે સરકાર રચવા તૈયાર છે, તો શિવસેના અખંડિત રહેશે. અને જો ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે એ જીત પર અડ્યા રહે કે ભલે મધ્ય સત્ર ચૂંટણી આવતી અથવા તો ભલે ભાજપ સરકાર બનાવતી, પણ અમે એકનાથ શિંદે સાથે સમાધાન નહીં કરીએ, તો પછી શિવસેનાના બે ભાગલા પડશે. પણ કયું જૂથ અસલી અને કયું જૂથ નકલી, તમને જો યાદ હોય તો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જુઓ તો કોંગ્રેસ ઇન્ડિકેટ અને કોંગ્રેસ સિન્ડિકેટ થતી હતી. કોંગ્રેસ આઈ બની હતી કારણ કે ઇન્દિરા ગાંધીવાળી કોંગ્રેસ હતી, એ કોંગ્રેસ આઈ હતી. એટલે કોઈ પણ વખતે જનતા દળ જી, જનતા દળ યુ, જનતા દળ યુનાઇટેડ, તમે જુઓ જનતા દળ જી, ગુજરાતમાં જનતા દળ જે અલગ પડ્યું હતું, ચીમનભાઈ પટેલે એનું નામ આપ્યું હતું જનતા દળ જી, બાકીનું હતું એ જનતા દળ યુ, નીતીશ કુમારે બનાવ્યું હતું જનતા દળ યુનાઇટેડ, અને કર્ણાટકના દેવેગૌડાએ અલગ જનતા દળ બનાવ્યું હતું. એટલે જનતા દળ જ હતું, પણ બધાએ પોતપોતાના ફિરકા પ્રમાણે નામ આપ્યા હતા. એટલે આમાં પણ પેલો કહેશે કે હું શિવસેનાનો અસલી શિવસૈનિક હું જ છું, અસલી શિવસેના મારી પાસે જ છે. એટલે પછી મુખ્ય ઝઘડો એ થશે કે શિવસેના કોની, અને એ મુદ્દે બંધારણીય વિવાદ થશે અને મામલો ફરી પાછો સુપ્રીમ કોર્ટમાં જશે. પણ ફ્લોર પર તો એ લોકો પોતાની બહુમતી પુરવાર કરી શકશે. ઓકે, એટલે જે પ્રકારે અજયભાઈ તમે અત્યારે વાતચીત કરી રહ્યા છો, તો આવનારો કેટલો સમય હજુ આ જ પ્રકારની ગડમથલમાં રહે એવું માની શકાય? કારણ કે આપણે જોયું છે કે જ્યારે મહારાષ્ટ્રમાં આ મહાવિકાસ આઘાડીની સરકાર બની, એ પહેલા અમુક કલાકો માટે બનેલી દેવેન્દ્ર ફડણવીસ અને પવારની સરકાર પણ આપણે જોઈ છે, અને લગભગ 35 દિવસનો આખો રાજકીય ખેલ ચાલ્યો હતો. આજ જે અત્યારની સ્થિતિ છે તે કેટલો લાંબો સમય સુધી આપણે આમ રહી શકે છે, અથવા તો ક્યારે આ ચિત્ર ક્લિયર થઈ શકે? જો ક્લિયર થવાનું પિક્ચર જે છે, 18 જુલાઈએ વિધાનસભાના સત્રનું આહવાન રાજ્યપાલે ઓલરેડી કરી નાખ્યું છે. વિધિ તમે આખી ટાઈમ લાઈન સમજો, 18 જુલાઈ જે છે એ વિધાનસભાનું ચોમાસું સત્ર નક્કી થઈ ગયું, એમએલસીની ચૂંટણી ગઈ પરમ દિવસે પતી ગઈ. એટલે હવે ટાઈમલાઈન શું બતાવે છે? ટાઈમલાઈન એ બતાવે છે કે આજે 22 જૂન છે અને 22 જૂનથી 18 જુલાઈ વચ્ચે કોઈ પણ પ્રકારનો ખેલ થઈ શકે છે. હવે આપણી પાસે ભાજપે જે સરકારો તોડી છે, એ સરકાર તોડી છે એના મોડેલનો તમે અભ્યાસ કરો. કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ યુનાઇટેડ વાળી સરકાર હતી, એ ભાજપે તોડી ત્યારે એમણે રાજ્યપાલ પાસેથી 3 અઠવાડિયાથી વધુનો ટાઈમ માંગ્યો હતો, અને પછી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, અને છેલ્લે 48 કલાકમાં વિધાનસભાના ફ્લોર પર બહુમતી પુરવાર કરવાની વાત થઈ હતી. હવે આ કિસ્સામાં શું છે કે ઓલરેડી રાજ્યપાલે આહવાન કરી દીધું છે, અને એક વખત રાજ્યપાલે આહવાન કર્યું હોય પછી વિધાનસભાનું સત્ર વહેલું બોલાવવાનું કોઈ લોજિક નથી. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે ટાઈમ છે 18 જુલાઈ સુધીનો, અને 18 જુલાઈ સુધીમાં એ ગમે તે કરી શકે છે. નંબર વન. નંબર ટુ, બીજી સૌથી મહત્વની બાબત એ છે કે જે શિવસૈનિકો અત્યારે અથવા તો શિવસેનાના ધારાસભ્યો અત્યારે ત્યાં જઈને બેઠા છે, એ લોકો સતત ડાયલોગ ડિસ્કશન જે છે એ ઉદ્ધવ ઠાકરે સાથે ચાલુ રાખશે. સાથોસાથ શરદ પવાર જે છે એ પણ ભાજપના નેતાઓ અને શિવસેના સાથે વાત કરશે, અને મને એવું લાગે છે કે કાંઈ પછલો રસ્તો